વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો સત્તરશી વિદ્યા સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળકો આજે ધોરણ ત્રણ વિષય છે ગણિત ગણિતની અંદર આપણે જોઈએ છીએ પુનરાવર્તન તો પુનરાવર્તનમાં આપણે આગળના વિડીયોમાં તરત પહેલાંની સંખ્યા અને તરત પછીની સંખ્યાઓ લખી હતી હવે આજે આપણે લખવાની છે વચ્ચેની સંખ્યાઓ તો બાળકો તમે પણ ગણિતની પાકી નોટ કાઢો અને હું જેવી રીતે સમજાવતી જાઉં એવી રીતે તમારે પણ તમારી નોટમાં લખતું જવાનું છે ચાલો બાળકો તમારે ગણિતની પાકી નોટમાં પહેલાં આપણે તરત પહેલાંની સંખ્યા જોઈ અને તરત પછીની સંખ્યા જોઈ છે આજે તમારે લખવાનું છે વચ્ચેની સંખ્યા તો બાળકો તરત પહેલાંની સંખ્યા આપેલી છે અને પછીની સંખ્યા આપેલી છે તો વચ્ચે કઈ સંખ્યા આવશે એ તમારે લખવાનું છે તો ઉપર સૂચના લખજો કે વચ્ચેની સંખ્યા લખો ત્યાર પછી એક કરવાનું છે એકસો છ લખવાનું છે ખાલી જગ્યા કરવાની છે અને ત્યાર પછી લખવાનું છે એકસો આઠ તો બાળકો એકસો છ પછી કઈ સંખ્યા આવશે હા તો આ થઈ આપણી વચ્ચેની સંખ્યા એકસો છ પછી એકસો સાત અને એકસો આઠ ની પેલાની સંખ્યા એકસો સાત એટલે ક્રમમાં બોલીએ એકસો છ એકસો સાત એકસો આઠ ત્યાર પછી બે કરીને લખવાનું છે એકસો સત્તર વચ્ચે ખાલી જગ્યા અને એકસો ઓગણીસ તો બાળકો આપણને એકસો સત્તર આપેલા છે અને એકસો ઓગણીસ આપેલા છે તો વચ્ચેની સંખ્યા કઈ આવશે હાર પાછી ક્રમમાં બોલી જવાની એકસો સત્તર એકસો અઢાર એકસો ઓગણીસ ત્યાર પછી ત્રણ નંબર કરવાનો છે જેમાં આપણને આપેલી છે એકસો પંદર ખાલી જગ્યા એકસો સત્તર તો વચ્ચેની સંખ્યા કઈ આવશે બાળકો એકસો સોળ એકસો પંદર એકસો સોળ એકસો સત્તર તો આ રીતે બાળકો વચ્ચેની સંખ્યા લખવાની છે ત્યાર પછી ચાર નંબર કરવાનો છે જેમાં આપણને આપેલા છે બસો અઢાર વચ્ચે ખાલી જગ્યા છે અને ત્યાર પછી બસો વીસ તો વચ્ચેની સંખ્યા કઈ આવશે બસો વીસની આગળની સંખ્યા તમારે લખવાની છે અને બસો અઢારની પછીની સંખ્યા લખવાની છે એટલે આપણને વચ્ચેની સંખ્યા મળી જશે તો બસો અઢાર પછી આવે બસો ઓગણીસ તો અહીંયા તમારે ખાલી જગ્યામાં લખવાના બસો ઓગણીસ ત્યાર પછી પાંચ નંબર જોઈએ જેમાં આપણને આપેલા છે બસો બત્રીસ ખાલી જગ્યા બસો ચોત્રીસ તો બસો બત્રીસને પછીની સંખ્યા લખવાની અને બસો ચોત્રીસને પહેલાંની સંખ્યા લખવાની તો આપણને વચ્ચેની સંખ્યા મળી જશે તો બાળકો અહીંયા આપણને બસો બત્રીસ આપેલા છે તો બત્રીસ પછી કઈ સંખ્યા આવે તેત્રીસ તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે બસો ને તેત્રીસ પાછું ક્રમમાં બોલી જવાનો બસો બત્રીસ બસો તેત્રીસ અને બસો ચોત્રીસ ત્યાર પછી હવે જોઈએ છ નંબર તો છ નંબરમાં આપણને કઈ સંખ્યા આપેલી છે બસો ચાલીસ ખાલી જગ્યા બસો બેતાલીસ તો અહીંયા વચ્ચેની સંખ્યા કઈ આવશે બાળકો હા બસો ચાલીસ પછી આવે બસો એકતાલીસ પાછી ક્રમમાં બોલી જવાની બસો ચાલીસ બસો એકતાલીસ બસો બેતાલીસ ત્યાર પછી આગળ જોઈએ ત્રણસો એકવીસ ખાલી જગ્યા ત્રણસો ત્રેવીસ તો ત્રણસો એકવીસ પછી કઈ સંખ્યા આવે બાળકો પાછું ક્રમમાં બોલી જવાનું ત્રણસો એકવીસ ત્રણસો બાવીસ ત્રણસો ત્રેવીસ ત્યાર પછી જોઈએ આપણે આઠ નંબર તો આઠ નંબર ઉપર આપણને આપેલી છે ત્રણસો ચોપન ખાલી જગ્યા ત્રણસો છપ્પન તો અહીંયા આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે તો ત્રણસો ચોપન પછી કઈ સંખ્યા આવે બાળકો પાછડાની લાઈન બોલો જોઈએ એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ત્રણસો પંચાવન પાછી ક્રમમાં બોલી જવાની ત્રણસો ચોપન ત્રણસો પંચાવન અને ત્રણસો છપ્પન ત્યાર પછી જોઈએ નવ નંબરની ખાલી જગ્યા ત્રણસો ત્યાંશી ખાલી જગ્યા ત્રણસો પંચ્યાસી તો ત્રણસો ત્યાંશી પછી શું આવે બાળકો આઠડાની લાઈન બોલો જોઈએ એક્યાશી બ્યાશી ત્યાંશી ચોર્યાશી તો અહીંયા ખાલી જગ્યામાં આવશે ત્રણસો ચોર્યાશી ત્રણસો ત્યાંશી ત્રણસો ચોર્યાશી અને ત્રણસો પંચ્યાશી ત્યાર પછી આગળની ખાલી જગ્યા જોઈએ બાળકો આગળ આપેલા છે ચારસો એક ખાલી જગ્યા ચારસો ત્રણ તો ચારસો એક પછી શું આવે બાળકો ચારસો બે ચારસો એક ચારસો બે અને ચારસો ત્રણ ત્યાર પછી આપેલા છે ચારસો આઠ ખાલી જગ્યા ચારસો દસ તો ચારસો આઠ પછી શું આવે બાળકો આ તો બધાને આવડે હં આઠ પછી નવ આવે તો ખાલી જગ્યામાં આવશે ચારસો નવ ચારસો આઠ ચારસો નવ ચારસો દસ તો ચારસો નવ છે આપણી વચ્ચેની સંખ્યા થઈ ત્યાર પછી બાર નંબર લખવાના છે બાર નંબરમાં તમારે લખવાનું છે ચારસો એકાણું ખાલી જગ્યા ચારસો ત્રાણું તો ચારસો એકાણું પછી શું આવે બાળકો હં એકાણું પછી બાણું આવે તો ખાલી જગ્યામાં આવશે ચારસો બાણું ફરીથી બોલી જવાની ચારસો એકાણું ચારસો બાણું ચારસો ત્રાણું ત્યાર પછી તેર નંબર જોઈએ ચારસો સત્યોતેર અને ચારસો ઓગણ એસી તો ચારસો સત્યોતેર પછી શું આવે બાળકો ચારસો અઠ્યોતેર ચારસો સત્યોતેર ચારસો અઠ્યોતેર ચારસો ઓગણએસી ત્યાર પછી ચૌદ નંબર લખવાના છે બાળકો પાંચસો ચાર ખાલી જગ્યા પાંચસો છ પાંચસો ચાર પછી કઈ સંખ્યા આવે એકડા તો આવડે છે ને બાળકો એક બે ત્રણ ચાર પાંચ તો પાંચસો ચાર પછી આવે પાંચસો પાંચ ફરીથી બોલી જઈએ પાંચસો ચાર પાંચસો પાંચ અને પાંચસો છ ત્યાર પછી આગળની સંખ્યા જોઈએ પંદર નંબરમાં જોઈએ બાળકો છસો ઓગણીસ ખાલી જગ્યા છસો એકવીસ તો છસો ઓગણીસ પછી શું આવે બાળકો છસો વીસ છસો ઓગણીસ છસો વીસ અને છસો એકવીસ તો બાળકો આ રીતે સારા અક્ષરે તમારે ખાલી જગ્યાઓ લખવાની છે ત્યાર પછી જોઈએ સોળ નંબર સોળ નંબરમાં આપણને આપેલું છે આઠસો અઢાર અને આઠસો વીસ તો આઠસો અઢાર પછી કઈ સંખ્યા આવે બાળકો કોણ કહેશે મને અગિયારથી બોલો જોઈએ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ તો અઢાર પછી શું આવ્યું ઓગણીસ તો અહીંયા ખાલી જગ્યામાં આવશે આઠસો ને ઓગણીસ આઠસો અઢાર આઠસો ઓગણીસ આઠસો ત્યાર પછી સત્તાણું અને આઠસો નવ્વાણું તો વચ્ચેની સંખ્યા કઈ આવશે બાળકો આઠસો સત્તાણું પછી આઠસો અઠાણું ફરીથી બોલી જઈએ આઠસો સત્તાણું આઠસો અઠ્ઠાણું અને આઠસો નવ્વાણું ત્યાર પછી અઢાર નંબર જોઈએ નવસો અઠ્ઠાવન અને નવસો સાઠ તો નવસો અઠ્ઠાવન પછીની કઈ સંખ્યા આવે બાળકો ઓગણસાઠ નવસો ઓગણસાઠ ફરીથી બોલી જઈએ નવસો અઠ્ઠાવન નવસો ઓગણસાઠ નવસો સાઠ ત્યાર પછી ઓગણીસ નંબર જોઈએ નવસો એકસઠ ખાલી જગ્યા નવસો ત્રેસઠ તો નવસો એકસઠ પછી કઈ સંખ્યા આવે બાળકો બાસઠ નવસો એકસઠ પછી નવસો બાસઠ નવસો એકસઠ નવસો બાસઠ નવસો ત્રેસઠ ત્યાર પછી વીસ નંબર કરી અને લખવાનું છે જેમાં આવશે નવસો પંચ્યાસી ખાલી જગ્યા નવસો સત્યાસી તો આઠડાની લાઇન બોલો જોઈએ બાળકો એક્યાસી બ્યાસી ત્યાંશી ચોર્યાસી પંચ્યાસી છ્યાશી તો પંચ્યાસી પછી શું આવે બાળકો છ્યાશી તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે નવસો ને ફરીથી બોલી જઈએ નવસો પંચ્યાસી નવસો નવસો સત્યાશી તો બાળકો અહીંયા આપણે વીસ નંબર સુધી વીસ ખાલી જગ્યાઓ જોઈ જેમાં વચ્ચેની સંખ્યા લખવાની છે અને બે સંખ્યા આપેલી હોય છે તો અહીંયા તમને જે રીતે સમજાવેલું છે એ જ રીતે તમારે ગણિતની નોટમાં લખવાનું છે તો બાળકો તમે તમારા હોમવર્કની નોંધ કરી લેજો તો બાળકો એચ ડબલ્યુ કરી અને લખજો કે અહીં સમજાવેલ ખાલી જગ્યાઓ એટલે કે વચ્ચેની સંખ્યા ગણિતની પાક્કી નોટમાં સારા અક્ષરે લખવી તો બાળકો અહીંયા તમને જે મેં વીસ ખાલી જગ્યાઓ સમજાવેલી છે એ તમારે ગણિતની પાક્કી નોટમાં સારા અક્ષરે લખવાની છે અને બોલતી પણ જવાની છે જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે તો બાળકો આવતીકાલે નવા અભ્યાસક્રમ સાથે ફરી મળીશું થેન્ક યુ